પંચમહાલ જિલ્લાના 65 સ્વદેશી પ્રજાતિના 19,500 વૃક્ષોથી તલાવડી ખાતે વન કવચ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પંચમહાલના શિવરાજપુર પાસે તલાવડી ગ્રામ પંચાયતની હદમાં 5 એકર જમીનમાં 65 સ્વદેશી પ્રજાતિના 19,500 વૃક્ષોની રોપણી થઈ છે, કે જેમાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, ગામના સરપંચ, મામલતદાર, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને સદસ્ય રમેશભાઈ પરમાર, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના ડોક્ટર રાજુ એમ ઠક્કર, પર્યાવરણ વૈજ્ઞાનિક ડોક્ટર ગાર્ગી તથા મહાનુભાવો સહયોગી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે આ વન કવચ સમસ્ત વિસ્તાર માટે પ્રેરણા સ્ત્રોત છે અને દિન પ્રતિદિન સૌના માટે આશીર્વાદરૂપ છે. એ વન કવચમાં 19,500 વૃક્ષોનું વૃક્ષારોપણ અમારા માનનીય ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર સાહેબના હસ્તે અહીંયા થઈ રહ્યું છે. તો આવો આપણે એમના આશીર્વચન અને માર્ગદર્શનનો લાભ લઈએ. નમસ્કાર. આજે અહીંયા આપણા હાલોલ તાલુકામાં તલાવડી વિસ્તારમાં સરસ વન કવચ આજે જ્યારે વન વિભાગ ગુજરાત સરકાર ડેવલપ કરવા જઈ રહી છે ત્યારે આપણા આરએફઓ બહેન એમને અને એમની આખી ટીમને અભિનંદન આપું છું. સાથે આજે આ કાર્યક્રમમાં આપણા મામલતદાર શ્રી પણ ઉપસ્થિત છે, અમારા જિલ્લા પંચાયતના સભ્ય રમેશભાઈ, અમારા તાલુકાના પ્રમુખ પ્રવીણભાઈ, મહેન્દ્રભાઈ, મહામંત્રી અમારા રમણભાઈ, અમારા બંને સરપંચશ્રી અહીંયા ઉપસ્થિત છે, બધા આગેવાનો. એટલે જે રીતે સ્થાનિકનો સહકાર જોઈએ એ સહકાર પણ સ્થાનિક સૌ ચૂંટાયેલા પદાધિકારીઓ સૌ અધિકારીઓનો પણ સુંદર એમને સહકાર પ્રાપ્ત થયો છે. અને જે રીતે પાવાગઢની અંદર ખૂબ સરસ વન કવચ આખું તૈયાર કર્યું છે એ આપણા આરએફઓ બહેન અને ડીએફઓ આપણા બહેન બંનેની મહેનતથી જે સરસ વન કવચ તૈયાર કર્યું છે જેના લોકાર્પણમાં આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી પણ પધાર્યા હતા, એટલે એ જે ડેવલપ કર્યું છે એ જ પ્રકારથી જ્યારે અહીંયા એક સરસ વન ડેવલપ થવા જઈ રહ્યું છે ત્યારે આ વિસ્તારના અનેક લોકોને, આખા તાલુકાના અનેક લોકોને એનો લાભ મળવાનો છે. હું પણ આજે અહીંયા આવવાનું થયું, મને પણ આ સુંદર કાર્યક્રમમાં સહભાગી થવાની તક મળી એ બદલ આપણા આરએફઓ બહેન, આપણા મામલતદાર શ્રી, વન વિભાગનો ખરા હૃદયથી આભાર માનું છું કે અમે બધા ચૂંટાયેલા પદાધિકારીઓને પણ આજે યાદ કરીને બોલાયા. અમારા અહો વિશ્વામિત્રના અમારા પ્રણેતા અમારા રાજુભાઈ અને બેન એમનું પણ સતત અમારા નેચરલ ફાર્મિંગની અંદર હોય કે વન વિભાગને કોઈ બી કાર્યક્રમ હોય એમનું પણ સતત માર્ગદર્શન મળતું રહ્યું છે. રાજુભાઈ અને એમના ડોટર પણ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે ફરી એક વખત વન વિભાગને અભિનંદન પણ આપું છું અને શુભેચ્છાઓ પણ પાઠવું કે આ જ પ્રકારના વન આપણા વિસ્તારની અંદર આપણા ડેવલપ થતા રહે એવી શુભેચ્છા સાથે મને બોલાવ્યો, આપ સૌનો આભાર. વૃક્ષો વાવો વિશ્વ વાલું લાગશે એને ચરિતાર્થ કરીને પંચમહાલ જિલ્લો ભારત અને વિશ્વને વન કવચમાં નવી દિશા દર્શન અને માર્ગદર્શન આપે એવી મહાકાળી માતાના ચરણોમાં પરમ પ્રાર્થના છે. કિરણ ગોલ સાથે પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.